શિક્ષણ તો દરેક યુનિવર્સિટી આપે જ છે પરંતુ શિક્ષણ સાથે માનવીય મૂલ્યો આપવાના હેતુ માટે એક અનોખો પ્રયાસ આત્મીય યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે જેમાં મધ્યસ્થ દર્શન એટલે કે જીવન વિદ્યાને આધાર રાખીને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે આ અંગેની વિગતવાર આ માહિતી આપવા આત્મીય યુનિવર્સિટીના અધ્યાપકોએ અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી મારું નામ હિમાંશ દુગડ છે હું રાજસ્થાનથી સદાશેર ગામમાંથી આવેલો છું ત્યાં ગાંધી વિદ્યામંદિર સંસ્થાનનો અધ્યક્ષ છો આ એક અદભુત પ્રયાસ આત્મી યુનિવર્સિટીએ કર્યો છે આધ્યાત્મ જગતના એ લોકો બહુ જૂના લોકો છે અને શિક્ષા જગતમાં પણ એ લોકો શિક્ષાના અંદર માનવીય મૂલ્ય કેમ આવે એનામાં બહુ એટલી નિષ્ઠાથી કામ કરી રહ્યા છે એ માનવીય મૂલ્યમાં એ લોકો મધ્યસ્થદર્શન સહસ્તિત્વવાદ યા જેને જીવનવિદ્યા કહીએ છે એને આધાર સ્વીકારી છે કે અમે લોકો આ શિક્ષાનો એને એને માટે એ લોકો ટીચર્સને ટ્રેનિંગ કરાવે છે સ્ટુડન્ટ્સને પણ ટ્રેનિંગ આપે છે અને સાથે સાથે આ જે 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 અગ્રિમ સંસ્થા છે દેવપદ સંસ્થાન એના જે અધ્યક્ષ છે એને સાધન ભટ્ટાચાર્યજીને માનદ પીએચડીની ઉપાધિ એ લોકો આપી છે અને સ્વામીજીએ આ જે ખાસ વાત એ જ કરી છે કે અમે આ મધ્યસ્દર્શન સહસ્તિત આધારે એ અમે લોકો શિક્ષાનો જગતમાં આ કેવી રીતે આવે એના માટે આત્મી યુનિવર્સિટી કામ કરશે શોર્ટમાં જે કહીએ આજે તો આ કોન્વોકેશનનો પ્લસ ઓફકોર્સ જે ડિગ્રીઝ બધાને છોકરાઓને બધાને મળી છે વન થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ સ્ટુડન્ટ્સને મારું નામ વિશાલ છાયા છે અને હું ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં લેક્ચરર છું આત્મી યુનિવર્સિટી છે દરેક યુનિવર્સિટી છે એ એનું એક લક્ષ્ય હોય છે કે ત્યાંથી ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ થઈને વિદ્યાર્થી નીકળે તો એ સ્કિલફુલ હોય એના માટે ઘણું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એ દરેક યુનિવર્સિટીની મિનિમમ રિક્વાયરમેન્ટ છે જે આત્મી યુનિવર્સિટી પણ પૂરી પાડે છે એમની સાથે સાથે જે એમના જે ફાઉન્ડર છે હરિપ્રસાદ સ્વામીજીનું જે વિઝન હતું કે અહીંથી બહાર નીકળતો વિદ્યાર્થી છે જીવંત માનવ મંદિર બનીને બહાર નીકળે એટલે કે સંસ્કાર સાથે બહાર નીકળે તો એ સંસ્કારની પહેલના ભાગરૂપે બે હજાર ચૌદથી આત્મીય યુનિવર્સિટી છે એ મધ્યસ્થદર્શન આધારિત એક જે વિદ્યાનો જે વિચાર છે જે એક મૂળભૂત રીતના જોઈએ તો એક શૈક્ષણિક જ વિચાર છે કે જે વિદ્યાર્થીને ક્લાસરૂમમાં આપણે માનવ મૂલ્ય આપી શકીએ જનરલી એક પરસેપ્શન એવું છે કે મૂલ્યો છે એ શીખવી ન શકાય પણ આ મધ્યસ્થ દર્શનની વિશેષતા છે કે ક્લાસરૂમમાં વિદ્યાર્થી છે એ મૂલ્યોનું શિક્ષણ ગ્રહણ કરે છે અને એ આધારિત જીવવાનો છે એ સંકલ્પ કરે છે મધ્યસ્થ દર્શન એક નવીનતમ અનુસંધાન છે ભારતીય દર્શન પ્રણાલીમાં દર્શન જેમ છે એ જ ક્રમમાં છે એ જ પ્રણાલીમાંથી ને આવતા કર્ણાટકના હાસન જિલ્લાના એક શ્રી અગ્રહાર નાગરાજજી જેમણે સમાધિ અને સંયમ પદ્ધતિ જે પતંજલિ યોગશાસ્ત્રમાં વર્ણવેલી છે સમાધિ અને સંયમ પદ્ધતિથી એમને જે દર્શન થયું અસ્તિત્વનું એ અસ્તિત્વની જે મૂળભૂત વાસ્તવિકતાઓના દર્શન આધારિત એમણે આ જે શૈક્ષણિક પદ્ધતિ દ્વારા દરેક માનવ છે એ આ જ્ઞાનનો અધિકારી છે અને દરેક માનવ સમજી શકે છે અને આ વસ્તુને ક્લાસરૂમમાં ભણાવી શકાય છે ત્યાં સુધીનો અભ્યાસક્રમ છે એ વિકસાવી અને દરેક યુનિવર્સિટીમાં શિક્ષાનું માનવીયકરણ થાય એ હેતુથી આ અભ્યાસક્રમ છે એ એક દર્શનથી લઈને એક ક્લાસરૂમ સુધી એની એક યાત્રા એમણે આપેલી છે જનરલી એક આજે આપણે જોઈ શકીએ કે કોઈ પણ વિદ્યાર્થીઓએ નવી વસ્તુને સાંભળવા ક્યારે તૈયાર થાય જો એ વસ્તુ લોજિકલ હોય વેરીફાયેબલ હોય યુનિવર્સલ હોય જેવી રીતના મેથેમેટિક્સ અને સાયન્સ આપણને ઇઝીલી એક્સેપ્ટેબલ છે કારણ કે યુનિવર્સલ છે લોજિકલ છે અને વેરિફાય કરી શકીએ છીએ એનું વેલિડેશન છે એવી જ રીતના જે મધ્યસ્ દર્શનમાં જે કોઈ વાસ્તવિકતાઓનું વર્ણન કરેલું છે કોઈ પરસેપ્શન નથી એને તમે ક્લાસરૂમમાં લોજિકની મદદથી વેરીફાય કરી શકો વ્યવહારમાં એનું વેલિડેશન પણ મળે છે કે વ્યવહારમાં પણ જ્યારે આપણે એને એપ્લાય કરીએ છીએ ત્યારે જે વ્યક્તિ વ્યવહારમાં એપ્લાય કરે છે પોતે પણ સુખી થાય છે અને જેમની સાથે વ્યવહાર કરે છે એ પણ સુખી થાય છે અને એના જીવનમાં એક સ્થિરતાનો એ અનુભવ કરે છે એવા ઘણા બધા વર્કશોપ અમે આત્મી યુનિવર્સિટીમાં કરેલા છે અને વિદ્યાર્થીઓના ફીડબેક છે બધાના લગભગ આ રીતના સેમ આવતા હોય છે આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબ્સ્ક્રાઇબ લાઈક અને શેર કરતા ના ભૂલશો આ જ રીતે જોડાયેલા રહો અબ્તક સાથે